નમસ્તે બધાને. મારું નામ ગોટેચાદાર ગોતનભાઈ છે. હું શ્રી ગામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરની તાલીમાંથી છું. આજે આપણે સમાવેશી શિક્ષણનો પરિચય એકમ એક, તેમાં પોઈન્ટ છે 1.2 સમાવેશનો ઇતિહાસ, અલગપણાથી સમાવેશન તરફનો બદલાવ, તે આપણે જોઈશું. તો જોઈ પ્રસ્તાવના શરૂઆતમાં વિકલાંગ બાળકોના શિક્ષણ પ્રત્યે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા સમાવેશી પ્રયાસોનો અભાવ રહ્યો તથા તે તરફ ક્યારેય કોઈ ધ્યાન અપાયું નથી. સમાજ અને સભ્યતાના વિકાસમાં પરિવર્તન થવાને કારણે ત્યાર પછી સમાજમાં વ્યવહારમાં પરિવર્તન આવ્યું. એટલે કે શરૂઆતમાં વિકલાંગ બાળકોના શિક્ષણ માટે ધ્યાન અપાતું ન હતું, પરંતુ સમાજમાં પરિવર્તન આવવાને કારણે પછી વિચારો શરૂ થયા. થોડા વર્ષો પછી તેમના શિક્ષણ માટે પ્રયત્નો શરૂ થયા, પરંતુ વિકલાંગ બાળકોને અન્ય બાળકોથી સંપૂર્ણ જુદા સમજવામાં આવ્યા. તેમના માટે એવી વિચારધારા હતી કે તેઓ સામાન્ય શાળાઓમાં શિક્ષણ ગ્રહણ કરવાને યોગ્ય નથી. તેથી પહેલી વાર તેઓને વિશિષ્ટ શિક્ષણ આપવા માટે વિશિષ્ટ શાળાઓ સ્થાપિત કરવામાં આવી. આવા વિકલાંગ બાળકોનું શિક્ષણ સામાન્ય વિદ્યાર્થીઓથી અલગ રીતે વિશિષ્ટ શાળામાં શિક્ષણ સ્વરૂપે આપવાનું શરૂ થયું. એટલે કે વિકલાંગ બાળકોના શિક્ષણ પ્રત્યે નવા પ્રયત્નો શરૂ થયા અને તેના માટે શિક્ષણ માટે વિશિષ્ટ શાળાઓ સ્થાપવામાં આવી હતી. આગળ જોઈએ. 20મી સદીના ઉત્તરાર્ધમાં નવીન વિચારો તથા ધારણાઓ આધારિત વિકલાંગ બાળકોના શિક્ષણ માટે નવી દિશાઓના દ્વાર ખુલ્યા. હવે એવું સમજવા લાગ્યું કે વિકલાંગ બાળકો સામાન્ય બાળકોથી જુદા નથી. વિકલાંગ બાળક એક એવું બાળક છે જેની જરૂરિયાતો વિશિષ્ટ પ્રકારની છે અથવા તેઓ વિશિષ્ટ જરૂરિયાત ધરાવે છે. એટલે કે હવે બધા એવું માનવા માંડ્યા હતા કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવે છે વિકલાંગ બાળકો. એમ સમાજના અન્ય સભ્યોની જેમ વિકલાંગ બાળકોને પણ શિક્ષણ પ્રાપ્ત કરવા તથા સમસ્ત સમાજમાં સહભાગી બનાવવા સમાન અધિકારો આપવા જોઈએ. એટલે કે વિકલાંગ બાળકોને પણ બધા અધિકારો આપવા જોઈએ. ત્યાર પછી તજજ્ઞોના વિચારોની સ્પષ્ટતા અને સલાહ વગેરેને ધ્યાનમાં રાખી વિશેષ રૂપથી તેઓને સમાવેશી શિક્ષણમાં જોડવા જોઈએ. હવે આપણે જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું શીખવાના છે. તો કે આ પ્રકરણમાં આપણે શિક્ષણમાં અલગકરણ, એકીકરણ અને સમાવેશનની સંકલ્પનાઓ, આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ તથા ભારતીય પરિપ્રેક્ષ્યમાં સમાવેશી શિક્ષણ ઉપર વિસ્તારથી સમજ મેળવીશું. તો જો એ પહેલું શિક્ષણમાં અલગપણું, શિક્ષણમાં અલગપણું એટલે અલગ કરીને શિક્ષણ આપવાની વ્યવસ્થા. એટલે કે શિક્ષણ અલગ કરીને એટલે કે જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે તેમને માટે અલગ, આપણે જે રેગ્યુલર સામાન્ય શાળા હોય તેમાં નહીં બાળકને, અને એની અલગ શાળા બનાવી અથવા તો તેની અલગ સગવડ કરીને તેને શિક્ષણ આપવું. સમાજના સૌપ્રથમ અલગપણાની વિચારધારા વિદ્યમાન હતી. એટલે કે સમાજનો વિકલાંગ બાળક કે વંચિત જૂથના બાળકોને મુખ્ય સમાજની સામાન્ય શિક્ષણ વ્યવસ્થા અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલી દ્વારા શિક્ષણ આપવાનું હતું. આજે મેં વાત કરી એટલે સામાન્ય શિક્ષણ નહીં, સામાન્ય શિક્ષણ શાળામાં નહીં, પરંતુ વિકલાંગની અલગ શાળાઓમાં અલગપણાની શિક્ષણ વ્યવસ્થા વિકલાંગ બાળકોને સમાજના જ એકમ તરીકે સમજતી ન હતી. હજી તો વિકલાંગ બાળકોને સામાન્ય શિક્ષણ આપવા માટે બધા રેડી નહોતા. હજી તો એવું જ માનવામાં આવતા હતા કે તે વિકલાંગ લોકો અલગ જ છે, એક અંગ તરીકે તેને સમજતા ન હતા. જો આપણે જોઈએ કે મોટું જે સર્કલ છે તેમાં આપણે કહી શકીએ કે સામાન્ય શિક્ષણ છે, અને અલગ કરીને જે સ્મોલ સર્કલ છે તેમાં અલગ કરીને તેની વ્યવસ્થા કરીને શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે તેને એમાં કહ્યું છે કે શિક્ષણમાં અલગપણું. તો શિક્ષણમાં અલગપણું આપણે આકૃતિ જોઈ શકાય છે. તેમ શિક્ષણમાં અલગપણું ત્યારે જ થાય છે જ્યારે વિકલાંગ વિદ્યાર્થીઓ તેમના સ્વાધ્યાયથી સંપૂર્ણપણે અલગ રહીને શીખે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં શિક્ષણમાં અલગપણું મોટે ભાગે વિશિષ્ટ શાળાના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે જે વિકાસશીલ દેશો છે ને ત્યાં વસ્તુ વધારે જોવા મળે છે, કારણ કે તેના માટે વિશિષ્ટ શાળા બનાવવામાં આવતી હતી, જે ખાસ કરીને વિકલાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે બનાવવામાં આવેલી હોય અથવા વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે અલગ વર્ગખંડો સ્વરૂપે હોય. એટલે કે જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે તેના માટે એક અલગ જ વર્ગખંડમાં
શિક્ષણ આપવામાં આવતું હતું. અલગપણાનું શિક્ષણ વિકલાંગ બાળકોની શિક્ષણ વ્યવસ્થામાં એક સમસ્યા સ્વરૂપે જુએ છે અને શીખવા માટેનો અવરોધ સમજે છે. કે વિકલાંગ બાળકોને અવરોધ સ્વરૂપે સમજતા હતા. આ શિક્ષણ વ્યવસ્થામાં વિકલાંગ બાળકોને સંપૂર્ણ રીતે અલગ અભ્યાસ શીખે છે અને તે જ રીતે તેઓનું મૂલ્યાંકન પણ અલગ રીતે કરવામાં આવે છે. એટલે કે તેમનું શિક્ષણ તો અલગ આપવામાં આવતું પરંતુ તેનું મૂલ્યાંકન એ અલગ કરવામાં આવતું. તેને સામાન્ય શિક્ષણ મુજબ મૂલ્યાંકન પણ કરવામાં આવતું ન હતું. આ શિક્ષણ વ્યવસ્થાનું ઉદાહરણ છે વિશિષ્ટ શાળા. હવે ઉદાહરણ છે વિશિષ્ટ શાળા, એટલે હવે આપણે જોઈએ કે વિશિષ્ટ શાળા એટલે શું. તો કે વિશિષ્ટ શાળા એટલે એવી શાળા કે જ્યાં વિકલાંગ બાળકોની વિકલાંગતાને અનુરૂપ વિશિષ્ટ અભ્યાસક્રમ, વિશિષ્ટ શિક્ષકો, વિશિષ્ટ અધ્યાપનની પદ્ધતિઓ, વિશિષ્ટ મૂલ્યાંકન પદ્ધતિઓ, વિશિષ્ટ શૈક્ષણિક સાધનો, વિશિષ્ટ શાળાનું મકાન અને વર્ગખંડ વ્યવસ્થા એમ બધું વિશિષ્ટ પ્રકારનું હોય તો કે આપણે એમ પૂછે કે વિશિષ્ટ શાળાની વ્યાખ્યા આપો. તો આ આપણે લખી શકીએ કે ત્યાં વિકલાંગતાને ધ્યાનમાં રાખી ત્યાંનો અભ્યાસક્રમ, શિક્ષકો, અધ્યાપનની પદ્ધતિઓ, મૂલ્યાંકન પદ્ધતિઓ, શૈક્ષણિક સાધનો અને શાળાનું મકાન અને વર્ગખંડ બધું વિશિષ્ટ પ્રકારનું હોય તો તેને વિશિષ્ટ શાળા કહી શકાય. સમાજમાં શ્રવણમાન બાળકો, દ્રષ્ટિહીન બાળકો, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો, મગજનો લકવો ધરાવતા બાળકો માટેની અલગથી જે શાળાઓ વિદ્યમાન છે તે બધી વિશિષ્ટ શાળાઓ છે. હવે જોયું કે એક અલગપણું હતું શિક્ષણમાં, તેમાં હવે પરિવર્તન આવ્યું, તેમાં થોડોક વિચાર આગળ વધ્યો. તો એ કયો વિચાર છે? તો કે શિક્ષણમાં એકીકરણ. તો આપણે જોઈએ કે અલગપણાના શિક્ષણ પછી શિક્ષણમાં એકીકરણની વિચારધારા અસ્તિત્વમાં આવી. જો આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણમાં એકીકરણ એટલે શું, તો કે સામાન્ય શાળામાં મોટું સર્કલ છે એને આપણે સામાન્ય શાળા કીધેલી છે અને જે ઓલા શિક્ષણમાં અલગપણું હતું ત્યાં અલગ વર્ગખંડની સુવિધા કરવામાં આવતી હતી. એટલે કે એક અલગ જગ્યાએ અલગ વર્ગખંડની શરૂઆત કરતા હતા. પણ આપણે અંદાજો લગાડી શકીએ આકૃતિ જોઈને કે સામાન્ય શાળામાં અલગ વર્ગખંડ કરીને. તો આપણે આગળ જોઈએ ઇન ડિટેલ. ઉપરની આકૃતિમાં દ્રશ્યમાન થાય છે કે તેમ અલગ અલગ કરેલા વિકલાંગ બાળકોને તેમના જ જૂથમાં રાખીને મુખ્ય સમાજના પ્રવાહની સામાન્ય શાળામાં શિક્ષણ માટે મૂકવામાં આવે તેને શિક્ષણમાં એકીકરણ કહે છે. એટલે કે સામાન્ય શાળામાં જ વિકલાંગ બાળકોને શિક્ષણ આપવામાં આવતું પણ તેના જ જૂથમાં અલગ કરીને, બધા બાળકોની સાથે નહીં. આગળ જોઈએ. અર્થ એ થયો કે વિકલાંગ બાળકોને મુખ્ય સમાજની શાળામાં લઈ તો લીધા પરંતુ તેમને જ વિકલાંગ બાળકોના જૂથ સાથે અલગ કરીને રાખવામાં આવ્યા. શિક્ષણમાં એકીકરણ સમાવેશી શિક્ષણ સમાન છે પરંતુ સમતા પ્રત્યેની કોઈ પણ વૈચારિક પ્રતિબદ્ધતા વિના. એકીકરણ વિદ્યાર્થીઓને કેટલાક અનુકૂલન અને સંશોધનો સાથે મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકે છે. વિદ્યાર્થીઓ માટે અહીં પૂર્વ અસ્તિત્વમાં માળખા, વલણ અને સંબંધિત વાતાવરણમાં સક્ષમ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. એકીકરણ ઘણીવાર સમાવેશન સાથેનું મૂંઝવણ ધરાવે છે કારણ કે અહીં વિકલાંગ વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકવામાં આવે છે જે સમાવેશનની દિશામાં એક પગલું છે. આગળ જોઈએ. જો કે જો શાળામાં કોઈ પરિવર્તન થયું ન હોય અને વિદ્યાર્થીઓને સમાન માનવામાં આવતા ન હોય, જો વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓને સમજવા માટે અભ્યાસક્રમ ભણાવવામાં ન આવે તો વિદ્યાર્થીઓ એકીકૃત કે સંકલિત છે પરંતુ શાળામાં સામેલ નથી તેમ કહી શકાય. એટલે કે હવે વિકલાંગ બાળકોને શાળામાં લઈ તો લીધા પરંતુ તે અભ્યાસક્રમ ભણાવવાની પદ્ધતિના બદલે તેના ઉપર કોઈ ધ્યાન આપવામાં ન આવે, તેને એક અંગ શિક્ષણમાં એક અંગ તરીકે જો ન ગણે અને જો નોર્મલી સામાન્ય શાળામાં ભણાવતા હોય તે રીતના ભણાવે તો સંકલિત થયા પરંતુ શાળામાં સામેલ નથી તેમ કહી શકાય. આવા એકીકરણ કે સંકલનથી વધુ ફાયદો થયો નહીં. વળી એકીકૃત કે સંકલિત શિક્ષણમાં વિકલાંગ બાળકોને એક સમસ્યારૂપ માનવામાં આવતા હતા. ઓકે, એકીકૃત કરી એટલે કે એકીકરણ કરી કંઈ ફાયદો તો થયો નહીં પરંતુ વિકલાંગ બાળકોને એક સમસ્યારૂપ માનવામાં આવતા હતા. હવે આગળ જોઈએ તો હવે પાછું પરિવર્તન આવ્યું, પાછા નવા વિચારો આવ્યા. હવે સામાન્ય શાળા છે જ્યાં સામાન્ય વિદ્યાર્થી એટલે કે બિન વિકલાંગિત વિદ્યાર્થી ભણે છે અને સાથે સાથે વિકલાંગિત વ્યક્તિ પણ વિદ્યાર્થી પણ ભણે છે તો તેને આપણે શું કહીશું? આ જે હવે નવું ડેવલપમેન્ટ આવ્યું છે એનું શું નામ છે?
અને શું છે બધું એ આપણે જોઈએ તો એને કહેવાય છે શિક્ષણમાં સમાવેશ. અંતે સમાજમાં વિકલાંગતા પ્રત્યે જાગૃતતા આવી. સમાજના સૌ લોકો વિકલાંગ બાળકોને અને વ્યક્તિઓને સ્વીકારતા થયા. વિકલાંગ વ્યક્તિઓ પણ આ સમાજના અભિન્ન અંગ છે એવું માનવા લાગ્યા. એટલે કે મસ્ત પરિવર્તન આવ્યું કે સમાજના સૌ લોકો જાગૃત થઈ ગયા, તે વિકલાંગ બાળકોને અભિન્ન અંગ સમજવા લાગ્યા. પછી છે સમાજમાં દરેકને સમાન તકો, શિક્ષણના અધિકારો, રોજગારીની તકો તથા નાગરિકતાનું ગૌરવ મળવા લાગ્યા. આ સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક દરજ્જા, સંસ્કૃતિ, ભાષાકીય વગેરે માટે એક સૂત્રતા આવવા લાગી. આ વિચારધારાને સમાવેશન કહે છે. પહેલું તો એ કે સમાવેશનની વ્યાખ્યા છે અને હવે આપણે એને સમજીએ કે સમાજમાં દરેકની સમાન તકો, શિક્ષણના અધિકાર, રોજગારી તકો તથા નાગરિકતાનું ગૌરવ મળવા લાગ્યું. એટલે કે બધાને સમાન અધિકારો મળવા લાગ્યા, રોજગારીની તકો મળવા લાગી, ગૌરવ મળવા લાગ્યું. આ સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક આર્થિક દરજ્જા, સંસ્કૃતિ, ભાષાકીય વગેરે માટે એક સૂત્રતા આવવા લાગી. મસ્ત પરિવર્તન આવ્યું. પછી છે શિક્ષણમાં સમાવેશન અને તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ ફેલાય તે રીતે શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવાની એક પ્રક્રિયા છે. તેમાં શાળાઓમાં સંસ્કૃતિ, નીતિઓ અને પદ્ધતિઓનું પુનર્ગઠન સામેલ છે. તેથી તેઓ તેમના વિસ્તારના વિદ્યાર્થીઓની વિવિધતા અને યોગ્ય પ્રતિસાદ આપી શકે છે. એક સમાવેશી શાળા બનવા માટે શાળાના પ્રત્યેક વ્યક્તિના મનોવલણ વિકલાંગ વિદ્યાર્થી પ્રત્યે સકારાત્મક હોવા જોઈએ, જેમ કે સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ. એટલે કે સમાવેશી શાળા બનાવવા માટે બધાનું સકારાત્મક હોવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીઓને તો ખાસ સકારાત્મક હોવું જોઈએ વિકલાંગિત વિદ્યાર્થીઓ પ્રત્યે, કારણ કે બિન વિકલાંગિત વિદ્યાર્થી છે તેની સાથે વિકલાંગિત વિદ્યાર્થી રહેશે તો તેને કંઈક નવું શીખવા મળશે. તમે એની પાસેથી કંઈક શીખી શકશો. પોતે વિકલાંગિત જે વિદ્યાર્થી છે તે બિન વિકલાંગિત વિદ્યાર્થીઓને જોઈએ એની પાસેથી કંઈક જ્ઞાન મેળવશે, એને જાગૃતિ થશે અને તેને એમ થશે કે મારે આ કરવું જોઈએ. એમ બંને અરસપરસ સાથે મળી અને સકારાત્મક ભાવથી રહેશે તો ઘણું શિક્ષણમાં ડેવલપમેન્ટ થશે. અને હા, સંચાલકો અને શિક્ષકોને પણ સકારાત્મક ભાવ હોવો જોઈએ. સમાવેશી શિક્ષણ એવી વ્યાખ્યા કરે છે કે બધા વિદ્યાર્થીઓ મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં કોઈ અથવા ઓછામાં ઓછા પ્રતિબંધિત પાઠ્યક્રમમાં પ્રવેશ મેળવે, કે વિદ્યાર્થીઓને કેટલું સરખું શીખવામાં આવે છે અને શિક્ષકોએ તેમના અભ્યાસક્રમ અને અધ્યાપન પદ્ધતિઓને એવી રીતે સ્વીકારી છે જેથી તમામ વિદ્યાર્થીઓ તેમનાથી લાભ મેળવે. એટલે કે જે વિકલાંગિત વિદ્યાર્થી છે અને બિન વિકલાંગિત વિદ્યાર્થી છે એને બંનેને સમજાવી જાય એવી રીતે અધ્યયન પદ્ધતિ, અધ્યાપન પદ્ધતિઓ વાપરવી જોઈએ અને તેના કારણે એને સારી રીતના વિદ્યાર્થીઓને સમજાય છે. શિક્ષણમાં સમાવેશની સંસાધનનો બગાડ અટકાવે છે. તે વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ આપવાની વાત કરે છે. એટલે કે જે વિકલાંગિત વિદ્યાર્થી છે અને બિન વિકલાંગિત વિદ્યાર્થી છે બંનેને સમાન રીતે શિક્ષણ મળવું જોઈએ. અધ્યયને એ બતાવ્યું છે કે સમાવેશી પ્રણાલી ન હોય તેની તુલનાએ જે પ્રણાલીઓ સમાવેશી હોય તે ડ્રોપ આઉટ દર અને ધોરણનું પુનરાવર્તન ઘટાડે છે અને ઉચ્ચતમ સરેરાશ સ્થિતિ ધરાવે છે. એટલે કે આના કારણે કયા કયા ફાયદા થાય છે તે આ વાત કરી છે. આગળ જોઈએ. સમાવેશી શિક્ષણની ભાવના ધરાવતા લોકો છે કે શિક્ષણ પદ્ધતિ બાળક માટે શીખવાનો અવરોધ છે અને દરેક બાળક શીખવા માટે સક્ષમ છે. શિક્ષણમાં સમાવેશન ત્યારે સંપન્ન થાય છે જ્યારે વિકલાંગ વિદ્યાર્થીઓ તથા બિન વિકલાંગ વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં એકસાથે સહભાગી બને અને શિક્ષણ મેળવે. એમ જે વાત કરી તે આ સંદર્ભમાં થયેલ સંશોધનો દર્શાવે છે કે જ્યારે એક વિકલાંગ વિદ્યાર્થી વર્ગખંડમાં બિન વિકલાંગ વિદ્યાર્થી સાથે અભ્યાસ કરે છે ત્યારે તેનો શિક્ષણમાં દેખાવ વધતો થાય છે. એટલે કે વિકલાંગિત વ્યક્તિ છે તે બિન વિકલાંગિત વ્યક્તિ સાથે અભ્યાસ કરે તો તેનું ડેવલપમેન્ટ એ શિક્ષણમાં સારું થાય છે અને તે ખૂબ સારી રીતના શીખી શકે છે. એ પછી છે આઇન્સ્કો અને અન્ય એ સમાવેશ વિશે 6 વિચારસરણીની ટાઇપોલોજી વિકસાવી છે જે નીચે મુજબ છે. તો આપણે 6 વિચારસરણીઓ જોઈએ કે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અને અન્યની વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા તરીકે વર્ગીકૃત કરે તે સમાવેશન.
શિસ્તબદ્ધ બહિષ્કારની પ્રતિક્રિયા તરીકે સમાવેશન, બહિષ્કરણ પ્રત્યે સંવેદનશીલ માનવામાં આવતા બધા જૂથોના સંબંધમાં સમાવેશન, બધા માટે શાળાના વિકાસ તરીકે સમાવેશન, શિક્ષણ અને સમાજ માટેના સિદ્ધાંત અભિગમ તરીકે સમાવેશન. તો આ આપણે જોયું અને આપણે સમાવેશી શિક્ષણમાં એક પણ બેનો મુદ્દો કમ્પ્લીટ કર્યો. થેન્ક યુ.